हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरप्रा कन्या प्राथमिक विद्यालय कालावड़, जेमा आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 मां विषय छे गुजराती, जेमा आपणे एक विभाग एवो पूरक वाचन भणी रह्या हता। तो आ पूरक वाचन नी अंदर आजे आपणे चेप्टर नंबर 3 पहोंच्या छीए, जेनुं नाम छे खीचड़ी पकावुं छुं। तो आ एक आपणने वार्ता स्वरूपे, कथा स्वरूपे अहीं आपणने पाठ આપેલો છે, જેમાં બિરબલની ચતુરાઈની આપણને વાત કરવામાં આવેલી છે। આપણે જાણીએ છીએ કે બિરબલ અને અકબર અને બિરબલની આપણે ઘણી વાર્તાઓ સાંભળેલી છે, ઘણી કથાઓ આપણે ઘણી વખત સાંભળેલી છે। બિરબલ છે તેમની ચતુરાઈ માટે ખૂબ જ જાણીતો હતો। તે દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળતાથી અને કંઈક બોધ મળે તે રીતે આપતો। તો અહીંયા પણ આપણને એ જ બિરબલની ચતુરાઈનો જ આપણને સરસ એક બોધ પાઠ અહીં આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ સમજવાનું છે કે એક જુવાનને, એટલે કે યુવાન માણસ છોકરા જેવા જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરની આંખ ખોલી આપી। કેણે? બિરબલે। તો મેં તમને હમણાં જ કહ્યું કે બિરબલ તેમની ચતુરાઈની કથાથી ઘણો પ્રચલિત હતો। તો અહીંયા એક જુવાનને ઘણો અન્યાય થતો હતો તેના કામ બાબત, તો તેનો એને ન્યાય અપાવી અને સરસ મજાને એક સરસ સમસ્યાનો ઉકેલ મેળવી અને અકબરની પણ આંખ ખોલી નાખી। તો અહીં આપણે એ જોવાનું છે કે ચોકીદાર હોય છે જે રાજમહેલના, તો તે ખોટું બોલી અને આ નિર્દોષ જુવાનને સજા આપવા માટે તૈયાર થઈ જાય છે। પણ બિરબલ એવી ચતુરાઈ એ જુવાનને સમજાવે છે કે તારે આ સમસ્યાનો ઉકેલ એક ચતુરાઈથી તારે આપવાનો છે, તો તને જરૂર ન્યાય મળશે। તો બિરબલ છે એ જુવાનને ન્યાય અપાવવા માટે એક સરસ મજાની ચતુરાઈ વાપરે છે અને આપણને આ પાઠ સમજશું એટલે ખબર પડશે કે આ પાઠનું નામ ખીચડી પકાવું છું એવું કેમ આપેલું છે। તો આપણે પાઠને સમજવાની શરૂઆત કરી દઈએ, જેથી કરીને આપણને ઝડપથી ખબર પડે કે બિરબલે કઈ ચતુરાઈ પૂર્વક જુવાનને ન્યાય અપાવ્યો। જોઈએ આપણે કે શિયાળાના દિવસો હતા, જેમ અત્યારે ચાલે છે તેવા જ કડકડતી ઠંડી પડતી હતી। દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો। તેમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? શું કે છે અકબર બાદશાહ કે મનમાં એક વિચાર કરે છે અને પોતાના જે દરબારની અંદર જે સભ્યો હોય છે, દરબારીઓ હોય છે, તેમને પૂછે છે કે મહેલ જે છે રાજાનો, અકબર રાજાનો, તો એની પાસે જે તળાવ છે એમાં કોઈ આખી રાત ઊભો રહે ખરો પાણીમાં, એવો કોઈ માણસ છે? એ પોતાના દરબારીઓને પૂછે છે। જોજો, શિયાળાના દિવસો છે, ઠંડી પણ એકદમ કડકડતી પડે છે, એટલે આપણે સામાન્ય આપણને માહિતી મળી જાય કે આટલી ઠંડીના હિસાબે તે તળાવનું પાણી કેવું હશે, એકદમ ઠંડુ। જવાબ આપે છે એક દરબારી, નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે। શું કે છે કે ઠંડી ખૂબ જ છે। રાજાને કહે છે કે ઠંડી અતિશય છે, દિલ કોરી નાખે એવી, એટલે કે કાળજું ધ્રુજાવી નાખે એવી ઠંડી છે। રાજાને કહે છે, બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે? શું કહે છે? એક બોલે છે તેમાંથી, દરબારીમાંથી, કે ખૂબ જ કાળજું કંપાવી નાખે એવી ઠંડી છે, તો તળાવનું પાણી કેવું થઈ ગયું હશે? મેં તમને હમણાં જ કહ્યું કે બરફ ઠંડુ થઈ ગયું હશે, બરફ જેવું, તો એમાં ઉભવાની કોઈ હિંમત કરે નહીં, ઉનાળો હોય તો કોક વરી હિંમત કરે। ત્યાં વરી બીજો દરબારી બોલી ઉઠ્યો કે ખુલાવંત, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો। ત્યાં બીજો દરબાર, જે દરબારી સભાની અંદર જે બીજો સભ્ય બોલે બેઠેલો હોય છે, તે બોલે છે, ખુદાવંત એટલે કે ખુદા જેવો, ભગવાન જેવો, કે ને કહે છે કે ભગવાન જેવો હોય, કે જે ભગવાન જેવો આ પૈસો છે એ
एक अजब चीज छे, एटले के पैसा छे ई एक अजब प्रकारनी चीज छे, एटले पैसा छे ई ईनाममां राखेला छे, बराबर। तो ईनामनी लालचने हिसाबे कोई अवो जोखम खरे पण जेने पैसानी जरूर छे तो ईनाममां पैसा राखेला छे। तो कोई एवो माणस होय खुदा जेवो के पैसानी अजब चीज जोई अने आ जोखम ने खेड़ी नाखे, बादशाहे मोटा ईनामनी जाहेरात करी दीधी के ईनाममां मोटी रकममां पैसा आपवामां आवशे एवी जाहेरात बादशाहे नगरनी अंदर करावी दीधी। हवे जोईए के 25 वर्षना एक गरीब नवजवानने आ ईनामनी शरत स्वीकारी। 25 वर्षनो छे जुवान, युवान छे, તેમણે ગરીબ હતો, પોતાની ગરીબ પરિસ્થિતિને હિસાબે તેમણે આ ઇનામની શરત છે સ્વીકારી લીધી। શરત શું હતી કે આખી રાત મહેલની બાજુમાં જે તળાવ છે તેમાં આખી રાત એવા બરફ જેવા પાણીમાં ઊભું રહેવાનું, જે આખી રાત ઊભા રહી શકે તેમને ઇનામ સ્વરૂપે પૈસા આપવામાં આવશે એવી શરત હતી। આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો, નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો, કારણ કે પોતે ગરીબ હતો અને તેને પૈસાની જરૂર હતી, એટલે આ શરત તેણે સ્વીકારી લીધી। એટલે બાદશાહે છે તે તળાવની આજુબાજુ છે એ ચોકી ફેરો ગોઠવી દીધો, જેથી કરી અને યુવાન છે એ આખી રાત પાણીમાં ઊભો રહે છે કે શું તેની ચોકી રહે। સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજવાન હજી પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો। બાદશાહ તેને શાબાશી આપવા જતા જ હતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો, હજુર રાત્રે મેં તેમને તાપતો જોયો હતો। સવાર થયું એટલે બાદશાહ તળાવ પાસે જોવા આવ્યા કે આખી રાત તે નવજુવાન પાણીમાં ઊભો જ હતો કે નહીં તેની માહિતી મેળવવા આવ્યા। ત્યાં આવ્યા તો તેણે જોયું કે નવજુવાન છે એ પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરે છે, એટલે બાદશાહ છે એને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર, એટલે કે સારું ન જોઈ શકે એવો ચોકીદાર ઈર્ષાળુ, ત્યાં આવે છે અને કહે છે, ખોટું બોલે છે કે તેણે રાત્રે તાપતો તેમને જોયો હતો, એટલે કે તાપણું કરી અને તે માણસ તાપતો હતો એવું ખોટું બોલે છે। નવજુવાન બોલી ઉઠ્યો, જે આખી રાત પાણીમાં ઊભો હતો તે નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો, આવો ગોળો શા માટે ગબડાવે છે, હું તો આખી રાત પાણીમાં હતો, તું પોતે એનો સાક્ષી છે। પેલો નવજુવાન સાચો હતો એટલે તેનાથી બોલાઈ જાય છે કે હું તાપતો હતો એવો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે આવો ગોળો શા માટે ગબડાવે છે, એટલે કે શું કામે જૂઠું બોલશ, શું કામે ગપ્પા માણસ, હું તો આખી રાત આ પાણીમાં ઊભો હતો અને તું જ એનો સાક્ષી છો, કારણ કે તું જ મારી ઉપર દેખરેખ રાખીને બેઠો હતો। ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી અને તું નહોતો ઊભો, શામો પ્રશ્ન કરે છે પેલો અદેખો ચોકીદાર ઈર્ષાળુ કે મહેલમાંથી જે દીવાનો પ્રકાશ તળાવ ઉપર પડતો હતો, બહાર પડતો હતો, એની તરફ તું નજર રાખીને ઊભો હતો। ભોળા જુવાને જવાબ આપ્યો, હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી, કઈ નજર રાખવાથી કઈ એને તાપવું તો ન જ કહી શકાય। બિચારો ભોળો જુવાન છે એ જવાબ આપી દે છે કે હા હું દીવાના પ્રકાશ તરફ જોઈ અને આખી રાત ઊભો હતો। અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને, એ ગરમી મળી તેથી તો તું ઊભો રહ્યો, જીવતો રહી ગયો, હજુર આ માણસ ઇનામને લાયક નથી, કેટલું ખોટું બોલી અને આ માણસને પૈસાની જરૂર હોવા છતાં પણ તેને પૈસાનું ઇનામ અપાવતો નથી। આપણે પણ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વિચાર કરીએ કે કોઈ લેમ્પ ખૂબ જ દૂર બરતો હોય અને એની સામું આપણે જોયા કરીએ તો શું આપણને ગરમી મળે, ન જ મળે, તો આ જુવાન સાથે ખૂબ જ અન્યાય થયો હતો। તે એને એમ કહે છે કે જે દૂર જે દીવો બરે છે એના સામું તે નજર રાખીને ઊભો હતો, એટલે તે દીવાની ગરમી તને મળી હતી, એ ગરમી મળી એટલે તો તું ઊભો રહ્યો, પણ આ ખોટું છે, આવું ન હોઈ શકે। નવજુવાને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા, કઈ ઇનામ આપ્યા વગર, કઈ જવાબ આપ્યા વગર બાદશાહ ત્યાંથી ચાલ્યા જાય છે, આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ। નવજુવાન છે એ નિરાશ થઈ ગયો, નિર્બલ બહાર ગામથી પાછો આવ્યો
એટલે તેણે તેની પાસે જઈ અને બનેલી વાતની રજે રજ કહી. રજે રજ કહી એટલે કે એકોએક વાત છે એ બીરબલને કહી. ત્યાંથી તો ચાલ્યો ગયો મહેલમાંથી તો નિરાશ થઈને. પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે બીરબલ હાજર ન હતો, બાર ગામ ગયો હતો. જ્યારે આવ્યો ત્યારે આ યુવાન તેમને મળવા જાય છે અને બધી જ વાત કરે છે. બીરબલે નવજુવાનને કહ્યું, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? બીરબલ પેલા જુવાનને કહે છે કે આવું જાનનું જોખમ કરવાની શી જરૂર હતી? નવજુવાને જવાબ આપે છે કે હું ગરીબ માણસ છું, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. શું કહે છે જુવાન? કે હું ગરીબ માણસ છું, જો મને થોડાક પૈસા ઇનામમાં મળે તો મારું નસીબ છે એ ખુલી જાય. બીરબલે તેને ધીરજ રાખવાનું કહી અને ત્યાંથી વિદાય કર્યો. બીરબલે શું કહ્યું? કે તું ધીરજ રાખ. અને ત્યાંથી તેને વિદાય કર્યો. બીરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી બાદશાહને ખબર મળી. તેણે તરત જ બીરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. બાદશાહને ખબર પડી કે ભાઈ બીરબલ છે એ આવી ગયો છે, એટલે તેમને આ રાજદરબારની અંદર તમે બોલાવી આવો. એટલે તેમને સૈનિકો બોલાવવા જાય છે. સિપાહીએ બીરબલને ઘરે જઈ અને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બીરબલે કહેવરાવ્યું, અત્યારે હું ખીચડી પકાવું છું, એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ. જે સૈનિકો બોલાવવા આવ્યા હતા સિપાહીઓ, તેને જવાબ આપે છે બીરબલ કે હું અત્યારે ખીચડી પકાવું છું, એટલે કે ખીચડી બનાવું છું. હવે આપણને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો કે આ પાઠનું નામ ખીચડી પકાવું છું એવું શું કામ આપ્યું છે, બરાબર? એટલે જ્યારે ખીચડી તૈયાર થઈ જશે ને ત્યારે હું ખાઈને આવીશ. કલાક પછી પાછા સૈનિક જાય છે. વળી બીરબલને આવી અને સંદેશો મોકલાવ્યો પાછો સૈનિકો સાથે કે વળી કલાક વીત્યો પણ બીરબલ જણાયો નહીં. આમ ને આમ છે તે કલાક વીતી ગઈ તોય બીરબલ આવ્યો નહીં. એટલે બાદશાહ અધીરા થયા. તેને મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ન ચડી રહે, ચાલ જઈને હું જોઉં તો ખરા. હવે બાદશાહના મગજમાં મનની અંદર એવો વિચાર આવે છે કે આ કલાક થઈ, બે કલાક થઈ, હજી ખીચડી નહીં પકાણી હોય બીરબલની, જાઉં જોઈને હું જોઉં કે આ કેવા પ્રકારની ખીચડી પકાવે છે કે જે હજી સુધી આવ્યો નહીં. બબે ત્રણ ત્રણ વાર સૈનિકોને મોકલ્યા છતાં પણ, સંદેશો મોકલ્યો છતાં પણ બીરબલ આવ્યો નહીં. બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બીરબલને ત્યાં આવ્યા. બીરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો. તે બોલ્યો, નામદાર એટલે કે રાજા મહારાજા, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી. ખાતરી ન થતી હોય તો ચાલો જાતે જ જુઓ. શું કહે છે કે હવે બાદશાહ પોતે બીરબલના ઘરે પહોંચે છે, બીરબલ પાસે જાય છે. ત્યારે બીરબલ એકદમ ઉતાવળો થતો થતો રાજા પાસે આવે છે અને કહે છે કે જો કહેતા હો તો હું ભૂખો આવું, પણ હજી મારી ખીચડી ચડી નથી. તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો હું તમને બતાવું કે ખીચડી હજી થાય છે. બાદશાહને હસું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા. તેમણે ત્યાં જોયું તો તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્રણ વાસને જમીન ઉપર ઊભા રાખીને એ ત્રણેયના મથાળે એક સાથે બાંધ્યા. બાંધેલા વાસની અધ વચ્ચે એક હાંડલી ટાંગી. નીચે જમીન પર ચૂલો સળગતો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી અને બીરબલ લાકડાના નાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. પછી તેણે હાંડલી તરફ જોયું. હવે બાદશાહને હશું આવ્યું કે હાલો હું, બીરબલ શું કહે છે કે હાલો હું તમને બતાવું, તમને વિશ્વાસ ન આવતો હોય તો. એટલે ઘરની બાજુમાં જે આપણે વાડો હોય તેમાં લઈ જાય છે. ત્યાં જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એક ત્રણ વાસની જમીન ઉપર ઊભા રાખ્યા. ત્રણ વાસના લાકડા છે એ આમ જમીન ઉપર ઊભા રાખ્યા અને ત્રણેયના મથાળે છે એટલે કે ઉપરના ભાગે બાંધી દીધા અને નીચે છે અધ વચ્ચે તેમણે એક હાંડલી એટલે કે નાની એવી ગોરી જેવું બાંધ્યું જેમાં ખીચડી હતી અને નીચે છે જમીન નીચે એને ચૂલો સળગાવ્યો અને બેઠા બેઠા છે ચૂલાની બાજુમાં લાકડા નાના નાના નાખ્યા કરે અને ભૂંગરી માર્યા કરે જેથી કરીને ચૂલો સળગ્યા કરે. પછી તેમણે હાંડલી તરફ જોયું. બાદશાહે બાદશાહને હશું આવ્યું અને કહ્યું, તેમણે બીરબલને કહ્યું, શું કહ્યું? બીરબલ તું તો બેવકૂફ છો એટલે કે મૂર્ખ છો, તારું મગજ તો ઠેકાણે છે ને.
ત્યાં શું માંડ્યું છે? આ ચૂલાનો તાપ ઊંચે અટલી હાંડલીને કેવી રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસ પણ ચડે નહીં. બાદશાહને શું આવે છે આ બધું જોઈને કે આ શું તું મૂર્ખ છે? તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે કે ચૂલો આટલો નીચે અને હાંડલી આટલી ઊંચી? બરાબર, અહીંથી આમ 3 વાસને આમ એક સાથે બાંધી દીધા મથાળે, બરાબર અહીંયા બાંધી દીધા, અને અહીંયા અધ વચ્ચે છે એ ખીચડીની હાંડલી બાંધી, અને અહીંયા છે તે ચૂલો સળગે. હવે આનો તાપ અહીંયા મળતા ઘણી બધી વાર લાગે, એટલે કે આટલું 7 દિવસ થાય ને તોય તારી ખીચડી ચડે નહીં. બિરબલે વળી ભૂંગળીથી ફડકો માર્યો અને બોલ્યો, નામદાર, આપ ભલે મને ડાહ્યો ન ગણો, મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. બિરબલ એનો જવાબ આપે છે બાદશાહને કે તમે ભલે મને ડાહ્યો ન માનો, પણ આ ખીચડી જરૂર ચડશે. બાદશાહે કહ્યું, બિરબલ મને આ તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે ઝટ કહી દે. બિરબલ બોલ્યું, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો, પણ આ ચૂલો તો હાંડલીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે. હવે મૂળ વાત ઉપર બિરબલ આવી જાય છે. શું કામે? કારણ કે પેલા નવજુવાનને જે અન્યાય થયો હોય છે તેને ન્યાય અપાવવા માટે બિરબલ આ યુક્તિ કરે છે કે જેવી રીતે દૂરથી મહેલનો નાનો દીવાની ગરમી પેલા નવજુવાનને મળતી હતી અને તે જીવી ગયો, તમે તમારા જ ચોકીદારે કહેલું, બરાબર છે, આપણે આગળ જોયું, પણ દીવો તો દૂર હતો, તો આ ચૂલો તો હાંડલીની સાવ નજીક છે, તો ખીચડી તો જરૂર પકાશે જ. પછી પેલા બિરબલે અદેખા સિપાઈ તરફ જોઈને કહ્યું, આને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. હવે પેલા જે ચોકીદારે ખોટું બોલી અને પેલા ઓલા નવજુવાનને ત્યાંથી ભગાવ્યો હતો, બિરબલ કહે છે કે એને પૂછો, એને જરૂર ખબર પડશે. જો એને એ ખબર પડી શકતી હોય કે દીવો છે એ મહેલની અંદર છે કે દૂરથી નાના દીવાની ગરમી જો નવજુવાનને મળી શકતી હોય તો આ ખીચડી જરૂર રંધાશે, એ એને ખબર પડશે. એટલે બિરબલ તેને કહે છે, પેલા અદેખા સિપાહીનું મોં છે એ સાવ પડી ગયું, નીચું માથું કરીને ઊભો રહી ગયો. બાદશાહે બીજા સિપાહીને કહ્યું, પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવો, તેને કહેજે કે તારું ઇનામ તને જરૂર મળશે. સાચી વાત છે, હવે ખબર પડશે કે ખીચડી પકાવું છું એવું શું કામે પાઠનું નામ આપ્યું. તો કે ખીચડી ઉપરથી કેવી રીતે આપણે જોયું કે બિરબલે કેવી રીતે હાંડલીમાં ખીચડી રાખી અને નીચે સાવ તાપ આપ્યો. તો હવે બધી જ વાતની ચોખવટ થઈ ગઈ અને પેલા નવજુવાનને મહેલમાં બોલાવી અને તે ગરીબ માણસને મદદ મળે તે માટે તેમને ઇનામ પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણને કંઈક બોધ પાઠ મળે છે કે કોઈ દિવસ કોઈનું ઈર્ષા કરવી નહીં. બીજાની સ્થિતિ હોય સારી હોય તો તેને આપણે દેખી અને ઈર્ષા ન કરવી, પણ તેમને જોઈ અને આપણે ખુશ થવું. કે પેલો નવજુવાન પોતાના જીવના જોખમે આવી કડકડતી ઠંડીમાં જો આવું જોખમ લઈ અને પોતાની ગરીબીમાં કંઈક સહાય મેળવતો હોય તો એને મેળવવા દેવાય, આવું ખોટું બોલી અને કોઈ દિવસ કોઈને હેરાન ન કરાય. તો આવો આપણને સરસ મજાનો બોધ પાઠ આપણને આ પાઠમાંથી બિરબલની ચતુરાઈ ભરી સમસ્યાના હલથી આપણને મળે છે. ત્યાર પછી શબ્દ સમજૂતી જે આપણે ગુજરાતીની પાકી બુકની અંદર લખશું અને રૂઢિ પ્રયોગ પણ આપણે આપણી ગુજરાતીની પાકી બુકની અંદર લખશું. વિદ્યાર્થી મિત્રો, પૂરક વાચનની અંદર અભ્યાસ કે સ્વાધ્યાય કંઈ આપેલું નથી, ત્યારથી આપણે અહીંયા આપણે આને પૂર્ણ કરીએ. થેન્ક યુ.